સ્પીકરે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરી અને 135 દિવસના વનવાસ બાદ રાહુલ ગાંધી સંસદમાં રિટર્ન થયા. કોંગ્રેસનો જોશ પણ સંસદમાં રાહુલ ગાંધીના રિટર્ન થતા જોવા જેવો હતો. આનંદ ઉત્સાહ એવો હતો કે સંસદમાં કોંગ્રેસના સભ્યોએ નારા લગાવ્યા, મીઠાઈઓ વહેંચી. પણ હા, સંસદમાં રિટર્ન થયેલા રાહુલ ગાંધીને જોઈને ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતાઓ મૂંઝાયેલા દેખાયા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થતા કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. રાહુલ ગાંધી આજે 135 દિવસ બાદ લોકસભા પહોંચતા કોંગ્રેસમાં જશ્ન જોવા મળી રહ્યો છે. 10 જનપથ રોડ પર કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી, તો સંસદમાં વિપક્ષના ગઠબંધન ઇન્ડિયા દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મીઠાઈ વહેંચી હતી. સંસદની બહાર પણ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સભ્યોએ એકઠા થઈને નારેબાજી કરી, રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. સંસદ પહોંચેલા રાહુલ ગાંધીએ પણ ગાંધી પ્રતિમા પર ફૂલ ચઢાવી સંસદમાં પ્રવેશ કર્યો હતો. સ્વાભાવિક છે કે રાહુલની સદસ્યતા પાછી વળતા કોંગ્રેસ કાર્યકરોનો જોશ હાઈ જોવા મળે, પરંતુ જોશની સાથે નિવેદનબાજી પણ હાઈ જોવા મળી હતી, જ્યાં કોંગ્રેસ કહી રહી છે કે આ નફરત સામે પ્રેમની જીત છે, તો ભાજપે પ્રહાર કરતા કહ્યું છે કે રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાન નકલી છે. સત્ય કી જીત હુઈ હૈ ઓર દેશ રાહુલજી કો લોકસભા સુનના ચાહતે થે, આજ વો આદેશ હુઆ હૈ, એક બડી સફળતા. और जो सवाल राहुल गांधी जी पूछते रहे हैं, जिससे सत्ताधारी दल बचते रहे हैं, अब उनको जवाब देना होगा कि राहुल जी की नकली मोहब्बत की दुकान में चीनी सामान ये साफ नजर आने लगा है. चीन के प्रति प्यार ये दिखता था और भारत के खिलाफ दुष्प्रचार ये विदेशी जमीन पर भी और विदेशी न्यूज एजेंसियों के माध्यम से भी प्रोपेगेंडा के तहत होता था. एक एजेंडा था, इनके यहां सारा सामान चीनी है और चीन को सम्मान है. ये षड्यंत्र बीजेपी का जो घबरा के किया था, उन्होंने पूरे देश के अंदर इसके अंदर बीजेपी एक्सपोज हो गई है. जिन्होंने भी षड्यंत्र किया है पूरी पार्टी एक्सपोज हुई है, इसको नहीं बोलना चाहिए. मुझे बहुत खुशी है कि आज पूरे देश के अंदर, पूरे प्रदेश के अंदर, विशेषकर हमारे कार्यकर्ताओं के अंदर बहुत उत्साह का संचार हुआ है और राहुल गांधी अपनी पुरानी भूमिका में आएंगे. परंतु आ बधाने वच्चे इंडिया गठबंधन ना केटलाक नेताओ मूंझवण में जोवा मळी रह्या छे. विपक्षी गठबंधन नो मुख्य चेहरो कोण हशे तेना पर हजू पेच फसायेलो छे. રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા અને તેમની ચૂંટણી લડવા પર રોક લાગેલી હોવાથી તેમનો ચહેરો આગળ કરવાનો પ્રશ્ન જ ન હતો. પરંતુ સ્થિતિ હવે 360 ડિગ્રી ફેરવાઈ ગઈ છે. રાહુલ ચૂંટણી પણ લડી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ હોવાથી ચહેરો તેમને બનાવવા કોંગ્રેસ જોર પણ કરી શકે છે. આ વાતની સાબિતી આપતો આજનો વિડીયો પણ છે કે જ્યાં ઇન્ડિયાના નારા લાગ્યા તો ઇન્ડિયા ગઠબંધનના તમામ સભ્યોએ સૂર પુરાવ્યો. પણ જ્યારે રાહુલ ગાંધી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથેના નારા લાગ્યા, તો અન્ય સભ્યોએ તાલ ન મિલાવ્યો. કોંગ્રેસની સાથે ભાજપ પણ ઈચ્છે છે કે ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો રાહુલ ગાંધી બને, કારણ કે રાહુલ ગાંધી સામે ભાજપની રણનીતિ સ્પષ્ટ છે અને તે પહેલાં પણ રાહુલ ગાંધીને માત આપી ચૂક્યા છે. ब्यूरो रिपोर्ट, संदेश न्यूज़.